હવે જોઈશું આપણે કે મોટા ભાગની જે પણ સપુષ્પ વનસ્પતિ જે છે એ શું કરે છે, તો કે સ્વફલન થાય એવું ઈચ્છે છે, પરંતુ બધી વનસ્પતિમાં આ પ્રકારે જોવા મળતું નથી. એટલે કુદરતમાં આ બધા પ્રકારની જે વનસ્પતિના પુષ્પો જે છે એમનામાં કેટલાક અનુકૂલનો જાતે સાધવામાં આવે છે અથવા તો કુદરતમાં તેમને સામેથી મળતા હોય છે. જોઈ લઈએ પહેલા, તો પહેલા લઈ લઈશું આપણે અંતઃ સંવર્ધન પ્રવૃત્તિઓ. આજે અંતઃ સંવર્ધનની વાત કરવામાં આવે તો જે મોટે ભાગે સ્વફલન થાય તેના માટેના અનુકૂલનો છે. અંતઃ સંવર્ધન એટલે કે જે તે પુષ્પમાં સ્વફલનની ક્રિયા થાય તે માટેના અનુકૂલનો જોવા મળે છે. એમાં પહેલું અનુકૂલન જે છે એને કહેવાશે દ્વિલિંગીતા. આ પ્રકારનું અનુકૂલન જે છે કે જે વનસ્પતિઓ દ્વિલિંગી પુષ્પનું સર્જન કરે છે તે વનસ્પતિઓ મોટે ભાગે શું કરે છે, સ્વફલન થાય તેવું ઈચ્છે છે. દ્વિલિંગીમાં પુષ્પો કેવા હશે, દ્વિલિંગી પુષ્પો સર્જે છે જેને કારણે સ્વફલનનો દર અથવા તો સ્વફલનનું જે પ્રક્રિયા છે એ વધારે પ્રમાણમાં થશે. બીજું, વારંવાર મોટે ભાગે બધી વનસ્પતિઓ ઈચ્છતી જ હોય છે કે જે તે પુષ્પનું ફલન જે થાય છે પોતાના પુષ્પની પરાગરજ વડે જ થવું જોઈએ, પરંતુ જો સતત થતું રહે તો જેને પરિણામે સ્વફલન થયા જ કરે થયા કરે જેને કારણે અંતઃ સંવર્ધન દર સંવર્ધન દબાણ સર્જાય છે અને એક સમયે વારંવાર આ પ્રક્રિયા થાય સ્વફલનની ક્રિયા થાય જેને પરિણામે અંતઃ સંવર્ધન દબાણ સર્જાય છે જેથી જે તે નવી સંતતિ બનશે તેમાં કંઈક ફેરફાર જોવા મળશે. તેથી વારંવાર આ ક્રિયા થવી પણ જરૂરી નથી. બીજી પ્રક્રિયા લઈ લઈશું આપણે આવી સ્વપક્વતા. સપક્વતા આમાં શું, સ એટલે સાથે, અહીંયા પક્વતાની વાત કરવામાં આવી છે તો પક્વતામાં આવશે પરાગરજનું પરાગરજ જે પરાગરજ જે છે ક્યાંથી સ્ફોટન પામે છે, તો કે પરાગાશયમાંથી, એટલે કે પરાગરજની મુક્તિ કહી શકાય. પરાગાશય ફાટશે પરાગરજને મુક્ત કરે છે. અને બીજું આવશે પરાગાશનની ગ્રહણશીલતા. એટલે કે આ બંને પ્રક્રિયા જો સાથે સાથે થાય તો જ જે તે પુષ્પમાં સ્વફલન શક્ય બને. ફરી જોઈએ કે પરાગાશય મેચ્યોર બને છે એટલે કે પરિપક્વ બને છે, ફાટે છે, પરાગરજને મુક્ત કરે છે. આ મોટે ભાગે દ્વિલિંગી પુષ્પમાં જોવા મળશે, એટલે કે જે પુષ્પમાં પુકેસર સ્ત્રી કેસર એકમાં જ આવેલા હોય, બરાબર. એટલે શું આવશે, પરાગરજ જ્યારે પરાગાશન ગ્રહણશીલતા ધરાવે છે મેચ્યોર બને છે તે દરમિયાન જ પરાગરજ મુક્ત થાય છે તેથી સ્વફલન સહેલાઈથી થઈ શકે છે. થર્ડ નંબર લઈશું અહીંયા આપણે સમૃદ્ધ પુષ્પતા. સમૃદ્ધ પુષ્પતા જે આપણે આગળ ભણી ગયા, સમૃદ્ધ પુષ્પો જે વનસ્પતિઓ સમૃદ્ધ પુષ્પો ઉત્પન્ન કરે છે. આગળ શીખ્યા કે સમૃદ્ધ પુષ્પો જે છે એ ક્યારે પણ ખીલતા નથી, એટલે હંમેશા એ કડી અવસ્થામાં જ રહે છે, જેને કારણે આ સ્ત્રી કેસર અને પુકેસર નું ફલન કડી અવસ્થામાં અંદર જ થાય છે. તેથી કોઈ બહારની પરાગરજ જેને કહીશું આપણે પર પરાગરજ પ્રવેશી શકતી નથી અને સ્વફલન સરળ બને છે. ત્રણ તબક્કાઓ છે, દ્વિલિંગીતા પુષ્પ દ્વિલિંગી હશે જેને કારણે સ્વફલની ક્રિયા સહેજ થઈ શકે છે. સેકન્ડ આવશે સપક્વતા. એ પક્વતાની વાત કરવામાં આવે તો સ્ત્રી કેસરનો પરાગાશનનો ભાગ અને કુકેસરનો પરાગાશયનો સ્ફોટનો ટાઈમ
બંને સાથે થાય તો જ સ્વફલન શક્ય બને. થર્ડ આવશે તમારું સમૃદ્ધ પુષ્પતા, કે જેમાં સમૃદ્ધ જે વનસ્પતિઓમાં સમૃદ્ધ પુષ્પ જોવા મળે છે તેમાં શું હોય છે, કડી અવસ્થામાં જ ફલન થાય છે. આ થઈ ગઈ અંતઃસંવર્ધનની પ્રયુક્તિઓ. એક પ્રકારની બચાવ પ્રવૃત્તિ બી કહી શકાય કે પુષ્પ પોતાનું સ્વફલન દર્શાવવું હોય તો આ પ્રકારના અનુકૂલનો દર્શાવે છે. હવે કેટલીક એવી પદ્ધતિ પણ છે કે બાહ્ય સંવર્ધન કરવા માટે, બાહ્ય સંવર્ધન એટલે કે અહીંયા આવશે પર ફલનની ક્રિયા માટે તેઓ પ્રેરિત થાય છે. એ જોઈ લઈશું પહેલા આપણે. બાહ્ય સંવર્ધનની વાત કરવામાં આવે તો કે ત્યાં સ્વફલનને અટકાવવામાં આવે છે. બાહ્ય ફલની પ્રયુક્તિમાં વાત કરવામાં આવે તો કે સ્વફલનને અટકાવવામાં આવે છે અને પર ફલનને ઉત્તેજિત કરવામાં આવે છે. અહીંયા પહેલું આવશે દ્વિલિંગી, એકલિંગીતા, એક લિંગીતા. હવે એકલિંગીતા પણ કહી શકાય કે જે તે વનસ્પતિના એકલિંગી પુષ્પો જે હોય, એટલે કે જે તે વનસ્પતિ દ્વિસદની વનસ્પતિ છે, કાં તો તે વનસ્પતિ પર નર પુષ્પ હતા હશે કાં તો માદા પુષ્પ હતા હશે, કે જેમાં મોટે ભાગે એકલિંગી પુષ્પોને ઉત્પન્ન કરવામાં આવે છે, જેથી શું થશે કે જે તે પુષ્પનું ફલન બીજા પુષ્પની પરાગરજ મારફતે થશે. બીજું કે કેટલીક વનસ્પતિ એવી પણ છે કે જેમાં પુષ્પો બંને પ્રકારના જોવા મળે છે, પરંતુ શું જોવા મળશે કે ભાઈ એકલિંગી પુષ્પ પણ આવેલા છે અને દ્વિલિંગી પુષ્પો પણ આવેલા છે. તો અહીંયા શું થશે તો કે એકલિંગી પુષ્પો જે છે એમાં કાં તો નર અથવા તો માદા પુષ્પ જે છે, જે પૈકી શું થશે કે નર પુષ્પ જે છે એની પરાગરજ માદા પુષ્પ દ્વારા તે જ વનસ્પતિના પુષ્પ પર સ્થાપિત થશે. જો આ પ્રક્રિયા થાય, વનસ્પતિ એક જ છે પુષ્પો અલગ અલગ છે, એને કહીશું ગેટેનોગેમી, ગેટેનોગેમી કહેવાશે. પરંતુ એકલિંગી પુષ્પ હોય તો વનસ્પતિ એક, આ એક વનસ્પતિ છે આ બીજી વનસ્પતિ છે, તો અહીંથી પરાગર સ્થાપન થાય એને કહેવાશે પરફલન. ટૂંકમાં અહીંયા ગેટેનોગેમી નામની પ્રક્રિયા થવી શકે છે અથવા તો પરફલની ક્રિયા થઈ શકે છે, પરંતુ ક્યારે પણ સ્વફલનની ક્રિયા જોવા મળતી નથી. એટલે કે પુષ્પો હંમેશા એકલિંગી જોવા મળશે, એટલે કે વનસ્પતિ દ્વિસદની વનસ્પતિ કહી શકાશે, જેમાં નર અને માદા પુષ્પો એક વનસ્પતિ પર પણ આવેલા હશે, અથવા તો એકલા નર પુષ્પો પણ હશે, અથવા તો નર પુષ્પો માદા પુષ્પો બંને એક જ વનસ્પતિ પર આવેલા હશે. અહીંયા આવશે એકલિંગીતા. હવે બીજું જોઈએ આપણે પૃથક પક્વતા. સેકન્ડ આવશે પૃથક પક્વતા, ત્યાં આગળ હતું સહપક્વતા, ઉપર હતું દ્વિલિંગીતા, બરાબર. અહીંયા ફર્સ્ટ હતું આપણું અહીંયા એક લિંગીતા. પૃથક પક્વતા જે છે આના કરતા ઓપોઝિટ, આમાં શું હશે તો કે એના બે પ્રકાર પાડી શકાય. પૃથક પક્વતા એટલે એવું કહી શકાય કે જે પુકેસર છે અને સ્ત્રી કેસર, એના બે આધારે પૃથક પક્વતા, પુપક્વતા અથવા તો સ્ત્રી પક્વતા, એટલે પૂર્વ પક્વતા બી કહી શકાય. પૃથક પક્વતા મતલબ હશે પૂર્વ પક્વતા, પૂર્વ એટલે કે સમય પહેલા એનું પક્વતા આવી જવી. પુપક્વતામાં શું હશે તો કે પુકેસરની પરાગાશય, જ્યારે સ્ત્રી કેસરનું બીજા શયનું પરાગાશન છે હજુ સુધી કેવું અને પરિપક્વ બન્યું નથી, તે પહેલા પરાગાશય જે છે એ પરિપક્વ બને છે, સ્ફોટન પામે છે, જેથી શું થશે જે તે પુષ્પની પરાગરજ જે છે એ શું કરે છે તે જ જાતિના પુષ્પને શું કરશે ફલન કરી શકતી નથી. કેમ? કારણ કે બંનેનો પરિપક્વતાનો સમયગાળો અલગ અલગ છે. અહીંયા પુકેસર છે વહેલા પરિપક્વ બને છે, બીજા કિસ્સામાં એવું હોઈ શકે કે જે પરાગાશન જે છે એ
પૂ કેસર કરતા પહેલા પરિપક્વ બને છે, જેથી પરાગરજ મુક્ત થઈ હોતી નથી એ પહેલા પરાગાસન ગ્રહણશીલ બને છે, તેથી સ્વફલન અટકી જાય છે અને અન્ય પરાગરજ જે છે જો એના પર સ્થાપન થાય તો પરાગનની ક્રિયા દ્વારા ફલન થઈ શકે છે। ટૂંકમાં અહીંયા સ્વફલન અટકી શકે છે કેમ, કારણ કે બંનેની પરિપક્વતાનો સમયગાળો અલગ અલગ છે। સહમત છો તું, બંને સાથે પરિપક્વ બનતા હતા। ત્રીજું જે આવશે એમાં લઈ શકાય કે ત્રીજા પ્રકારમાં લઈ શકીશું આપણે અહીંયા તો કે પરાગાસન, પછી પરાગાશય અને પરાગવાહિની। આ બધા કેવા હોય, વિષમ પ્રકારના હોય। જોઈ લઈએ કે ભાઈ પરાગાસન જે છે જે તે વનસ્પતિનું આ પરાગાસન જે છે એ પરાગાશય કરતા પુંકેસર ધારો કે આ પ્રમાણે હોય તો પરાગરજ અહીંથી જઈ શકતી નથી। કેમ, પરાગાશયનું સ્થાન પરાગાશય કરતા ઊંચું છે જેથી સ્વફલન થઈ શકતું નથી। અહીંયા જે ફલની ક્રિયા થશે જે બહારથી પરાગરજ આવશે તેના દ્વારા થશે। બીજો કિસ્સો વિચારવામાં આવે તો કે પરાગવાહિની, આ પરાગવાહિની જે છે એની લંબાઈમાં પણ કેટલામાં ટૂંકી હશે કેટલાકમાં વધારે હશે। પરાગાશયમાં બેવું જોવામાં આવે છે, પરાગાશય જે છે ભાઈ તો કે કેટલાક કિસ્સામાં પરાગાશયનું સ્થાન એકદમ નીચું પણ હોઈ શકે છે, જેથી જે તે પુષ્પમાં સ્વફલન દર્શાવતું નથી તેવા પુષ્પમાં પરફલન જોવા મળશે, એટલે બાહ્ય સંવર્ધનની પ્રવૃત્તિ તરીકે ઓળખી। હવે લઈશું ત્રીજી પ્રવૃત્તિ જે છે એમાં લઈ શકાય સ્વવંધ્યતા। આ જે કિસ્સામાં શું થશે, સ્વવંધ્યતા એટલે શું હશે કે મોટે ભાગે આ વનસ્પતિઓ જે છે એ દ્વિલિંગી છે, પરંતુ તેમાં જો પરફલન કરવાનું હોય તો જે તે વનસ્પતિ આ સ્વવંધ્યતા દર્શાવે છે, એટલે કે જે સ્ત્રી કેસર છે, સ્ત્રી કેસર જે છે જેની અંદર જે પરાગાશન આવેલું છે આ પરાગાશન પર પરાગરજ નું સ્થાપન થતું નથી, સ્થાપન થતું નથી। આ સમગ્ર પ્રક્રિયા જે છે આ સ્વવંધ્યતા એ જનનીક પ્રક્રિયાઓ છે કે જે કેટલાક પ્રકારના વનસ્પતિ દ્વારા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરવામાં આવે છે, જેથી પરાગરજ પરાગાશન પર સ્થાપિત થઈ શકતી નથી। અને જો કોઈ કારણસર પરાગરજ સ્થાપન થઈ ગયું તો જે તે પરાગરજની પરાગનલિકાનું નિર્માણ થતું નથી અને સ્વફલન અટકાવી શકાય છે। ટૂંકમાં એકલિંગીતા, પૃથક પક્વતા, સ્વવંધ્યતા વગેરે બાહ્ય સંવર્ધનની પ્રવૃત્તિઓ છે કે જે તે વનસ્પતિઓ કુદરતમાં તેના અનુકૂલન મેળવે છે જેથી તેઓ સ્વફલનની ક્રિયા અટકાવી શકાય છે। પછી અંતઃસંવર્ધનની પ્રવૃત્તિઓમાં શું હશે તો કે એ લોકોને સ્વફલન દર્શાવવું છે પણ પરફલનને અટકાવવું છે, એની માટે વિવિધ પ્રકારની તેઓ શું કરે છે, પ્રવૃત્તિઓનો વિકાસ કરે છે। હવે જોઈશું આપણે કે ભાઈ સ્ત્રી કેસર જે છે અને પરાગરજ જે છે એ બંને વચ્ચે કઈ પ્રકારના સંબંધ દર્શાવે છે, એટલે કે બધા જ પ્રકારની પરાગરજ હશે, કોઈ પણ વનસ્પતિની પરાગરજ જે તે પુષ્પ પર સ્થાપન થશે એવું શક્ય હોતું નથી। એટલે કે અહીંયા લખી શકાય પરાગરજ અને સ્ત્રી કેસરના આંતર સંબંધો। પહેલું આવશે કે બંને વચ્ચેની આંતરક્રિયા, સ્ત્રી કેસર અને પરાગરજ વચ્ચેની આંતરક્રિયા। આમાં શું થશે તો કે સ્ત્રી કેસરમાં પહેલેથી જ પરાગરજને ઓળખવાની ક્ષમતા રહેલી છે। મતલબ કે જે તે પરાગરજ આવી છે તે જાતિની જ પુષ્પની છે અથવા તો અન્ય જાતિની છે તે જે તે સ્ત્રી કેસરને ખબર પડી જાય। જો તે જાતિની પરાગરજ હોય તો તેને કહેવાશે સ્વયં સંગત પરાગરજ અથવા તો સંગત પરાગરજ તરીકે ઓળખી શકાય,
જ્યારે અન્ય જાતિની હોય, ભલે વનસ્પતિ અલગ છે, અન્ય જાતિની હોય એને કહેવાશે અસંગત પરાગરજ. તો આ પ્રકારની પરાગરજમાં તે એના પર સ્થાપન થવા દેતી નથી. એટલે કે સંગત પરાગરજ, કેટલીક વનસ્પતિઓ એવી પણ છે કે પોતાની જાતિની સંગત પરાગરજ હોય કે અસંગત હોય તો પણ તેનું પરાગાસન પર સ્થાપન થવા દેતા નથી. આ બધી જ ઓળખ એ સ્ત્રી કેસર પાસે, સ્ત્રી કેસરના પરાગાસન પર આવેલી હોય છે. હવે જોઈશું નંબર બે પ્રક્રિયા. તો કે નંબર બે માં શું આવશે, પરાગાસન જે છે તે કેટલાક પ્રકારના રસાયણોનો સ્ત્રાવ કરે, એટલે પરાગાસનોનો સ્ત્રાવ. અને સ્ત્રાવ જે છે ખરેખર પ્રોટીનના ઘટકો અને કેટલાક શર્કરા અને પાણીનું મિશ્રણ ધરાવતા, શર્કરા અને પાણીનું મિશ્રણ ધરાવતા ઉત્સેચકો ધરાવે છે કે જે પરાગાસન દ્વારા સ્ત્રાવ કરવામાં આવે છે. ક્યારે? કે જ્યારે પરાગરજ તેની પર સ્થાપન પામે છે ત્યારે. થર્ડ પ્રક્રિયા જોઈશું આપણે અહીંયા. તો કે પરાગરજનું અંકુરણ. હવે કોઈ પરાગરજ જે છે આ છે પરાગાસન, અહીંયા કોઈ પરાગરજ સ્થાપન પામે છે, સમજો. એની ફરતે આપણે જોઈ લીધું કે એની ફરતે ત્રણ જનન છિદ્રો આવેલા છે, બરાબર છે. હવે શું થશે કે જ્યારે પરાગરજ અહીંયા સ્થાપન પામે છે તે દરમિયાન અહીંયા પરાગાસન પરથી આ દ્રવ્યનો સ્ત્રાવ કરવામાં આવે છે. સ્ત્રાવને કારણે આ છિદ્રમાં, સ્ત્રાવને કારણે છિદ્રમાં જે પરાગરજના જન્યો રહેલા છે તે ખેંચાશે, એટલે કે એનું અંત આવરણ જે છે અહીંયા સ્ત્રાવ થશે, જેથી અંત આવરણ તેની તરફ ખેંચાય છે, તેની તરફ ખેંચાય છે, તેથી અહીંયાથી જનન એટલે કે પરાગ નલિકા બહાર નીકળે છે. એટલે એને શું કહેવાશે, પરાગરજનું અંકુરણ. પરાગ નલિકા જે પરાગરજમાંથી નીકળે છે એને કહેવાશે પરાગ રજનું અંકુરણ. કહેવાશે ક્યારેક ક્યારેક કેટલાક કિસ્સામાં એક જ પરાગ નલિકા નીકળે છે, કેટલાક કિસ્સામાં બે નીકળે છે, કેટલાકમાં ત્રણ નીકળે છે, એ અલગ અલગ વનસ્પતિમાં અલગ અલગ હોય છે. પરંતુ અહીંયા અંકુરણ પામે છે, પરંતુ માત્ર એક જ, કોઈ એક જ પરાગ નલિકા જે આગળ વિકાસ પામે છે અને અંડક સુધી પહોંચે છે, બાકીની પરાગ નલિકાઓ વિઘટન પામે છે. થર્ડ આવશે, ફોર્થ આવશે, પરાગ નલિકાનું નિર્માણ. એટલે કે કોઈ એક પરાગ નલિકા જે છે જે વિકાસ પામીને અંડક તરફ આગળ વધે છે. હવે પાંચમો તબક્કો એનો એવો આવશે, પાંચમામાં શું આવશે, તો કે પરાગ નલિકા જે છે, આપણને ખબર છે પરાગ નલિકાનું આગળ નર જન્યુ જનકમાં દેખી લીધું હતું કે પરાગ નલિકા જ્યારે આગળ વિકાસ અંડક તરફ પ્રવેશે છે તે દરમિયાન તેની આગળની બાજુએ વનસ્પતિ કોષ હોય છે, પાછળની બાજુએ જનન કોષ આવેલો હશે, બરાબર છે. એટલે કે પરાગ નલિકા જ્યારે વિકાસ પામતી પામતી અંડક તરફ ગતિ કરે છે તે દરમિયાન આગળ તરફ વનસ્પતિ કોષ આવેલો છે, પાછળ જનન કોષ આવેલો છે. જેમ જેમ આગળ વધે છે વનસ્પતિ કોષ વિઘટન પામે છે, જનન કોષ જે છે એ સંભાજન પામે છે અને બે જન્યુઓનું નિર્માણ કરે છે. આ બંને જન્યુઓ કહેવાશે પૂજન્યુઓ. આ બંને પૂજન્યુઓ જે છે આગળ ભ્રૂણપૂટમાં પ્રવેશ કરશે. આ ભ્રૂણપૂટ છે, ભ્રૂણપૂટની મધ્યમાં દ્વિકોષીય ધ્રુકાય રચના છે. અહીંયા આવશે પ્રતિધ્રુવ કોષો આવેલા છે. અહીંયા અંડછિદ, આ અંડતલ, અંડતલ વિસ્તાર કહેવાશે અને કહેવાશે અંડ છિદ્રીય વિસ્તાર કહેવાશે. અહીંયા મધ્યમાં અંડકોષ, આસપાસ બે સહાયક કોષ, જ્યાં પરાગ નલિકા જે છે તે અહીંયા પ્રવેશ કરે છે. સૌપ્રથમ જ્યારે પ્રવેશ કરે છે ત્યારે તે કોઈ એક સહાયક કોષ, પહેલા સહાયક કોષ લઈશું, એની અંદર પ્રવેશ કરે છે અને આ કોષનું વિઘટન કરે છે, કોષનું વિઘટન કરી નાખે છે અને પોતાના નરજન્યુને અહીંયા મુક્ત કરે છે.
એક જ નરજન્યુ જાય છે, બે જ નરજન્યુમાંથી માત્ર એક જ નરજન્યુ અંદર પ્રવેશ કરે છે અને બીજો નરજન્યુ જે થોડી પ્રક્રિયા બાદ નરજન્યુ જે નરજન્યુ જે છે એક જ પ્રવેશ કરે છે, ત્યારબાદ બીજો સહાયક કોષ પણ વિઘટન પામે છે, આ નરજન્યુ જે છે અંડકોષ સાથે ફલન કરે છે અને દ્વિકીય રચના બનાવે છે, ખ્યાલ આવ્યો, જે ભવિષ્યમાં પશ્ચફલની ઘટના દરમિયાન દ્વિકીય રચનામાંથી ભ્રૂણનો વિકાસ થશે. હવે જે એક નરજન્યુ બાકી રહ્યું તે મધ્યમાં આવેલા દ્વિકોષીય ધ્રુકાય જે છે એની સાથે ફલન કરે છે અને ત્રિકોષીય રચના બનાવે છે, જે પશ્ચફલન ઘટનામાં તેમાંથી ભ્રૂણકોષનો વિકાસ થશે, જે આપણે હવે પશ્ચફલન ઘટનામાં માહિતી એની મેળવીશું. ટૂંકમાં પરાગરસ સ્ત્રીકેશનના આંતર સંબંધોની વાત કરવામાં આવે, પ્રશ્ન પૂછાય છે કે પરાગરસ અને સ્ત્રીકેશનના આંતર સંબંધોનું વર્ણન કરો, તેમાં અલગ અલગ તબક્કામાં પ્રક્રિયા જોવા મળશે. સૌથી પહેલામાં પહેલું તો કે શું આવશે, આંતરક્રિયા કરવામાં આવે છે કોના દ્વારા, સ્ત્રીકેશન દ્વારા. તેનામાં ક્ષમતા છે કે જે પરાગરજ આવી છે કે જે તે પુષ્પની સંગત છે અથવા તો અસંગત છે તેની ઓળખવાની ક્ષમતા ધરાવે છે. ઓળખી ગયા બાદ ત્યારબાદ પરાગાસન દ્વારા વિવિધ પ્રકારનો સ્ત્રાવ થાય છે, સ્ત્રાવને કારણે પરાગરજનું સ્થાપન થયું છે તેથી એનું અંતઃઆવરણ સ્ત્રાવને કારણે ખેંચાઈ આવે છે જેથી પરાગરજનું અંકુરણ થાય છે. અંકુરણ પામીને પરાગરજ પરાગનલિકાનું નિર્માણ કરે છે અને તે આગળ અંડક તરફ ગતિ કરે છે અને શું કરે છે, ભ્રૂણપૂટમાં એનો પ્રવેશ થાય છે, દ્વિકીય અને ત્રિકીય રચનાનું નિર્માણ થાય છે. આ રચના વિશે વિગતવાર આપણે આગળ અભ્યાસ કરીશું. એકચ્યુઅલી અહીંયા ફલન એક અહીંયા થાય છે અને કેવા છે, બેવડું ફલન, બરાબર. એ પ્રશ્ન અમારે અલગથી આવશે, જે વધારે વિગતવાર નેક્સ્ટ આના પછીના ટોપિકમાં એના વિશે માહિતી મેળવીશું. અત્યાર સુધી આપણે જોયું કે શું હતું, કે ભાઈ અંતઃ સંવર્ધન પદ્ધતિ અપનાવી હતી અને બાહ્ય સંવર્ધન પદ્ધતિ, જેના મારફતે અંતઃ જે છે એ પરપરાગનયનને રોકે છે, જ્યારે બાહ્ય સંવર્ધન પદ્ધતિ જે છે એ સ્વ પરાગનયનની ક્રિયાને રોકે છે. આ બંને જે મેથડ જે હતી એમાં જે અલગ અલગ પદ્ધતિઓ જે આવી એ કુદરતી રીતે જોવા મળે છે, પરંતુ મનુષ્ય પોતાના સ્વાર્થ ખાતર કેટલીક કૃત્રિમ રીતો પણ અપનાવે છે, એટલે કે કૃત્રિમ સંવર્ધન પદ્ધતિ. હવે કેટલાક પુષ્પો એવા હોય છે કે જેમાં જરૂરી એવા તમામ લક્ષણો કોઈ પુષ્પમાં હોય છે, બરાબર છે. આપણને કોઈ એવા બે પુષ્પ મળી જાય કે એક પુષ્પનો કોઈ રંગ સારો દેખાતો હોય અથવા બીજા પુષ્પનો કોઈ અલગ અમુક બાબત સારી હોય, તો બંનેને આપણે મિશ્ર અવસ્થામાં જો નવી સંકર જાતિ બનાવી હોય તે પણ આજકાલ પોસિબલ છે. એટલે કૃત્રિમ સંવર્ધન પદ્ધતિમાં શું કરે છે મનુષ્ય, તો કે આ સંવર્ધન પદ્ધતિમાં જે ક્રિયા કરવામાં આવે છે જે કુદરતી રૂપે થતી નથી પરંતુ કૃત્રિમ રીતે કરવામાં આવે છે, આ પદ્ધતિને કહેવાશે ઇમેસ્ક્યુલેશન. આ છે પદ્ધતિનું નામ અને જે પ્રક્રિયા થાય છે એને કહેવાશે બેગિંગ. બેગિંગ એટલે આવશે કોથળી ચડાવવી. જોઈ લઈએ ખરેખર થાય છે શું આમાં, તો કે આ જે પદ્ધતિ જે છે ઇમેસ્ક્યુલેશન પદ્ધતિમાં, તો કે અહીંયા આપણે વાત કરીશું આપણી પાસે બે પ્રકારના પુષ્પ હોઈ શકે, બરાબર. પહેલા જોઈ લઈએ દ્વિલિંગી પુષ્પની વાત કરીએ, કે ભાઈ જે પુષ્પ જે છે જે દ્વિલિંગી છે એનો મતલબ કે આ જે પુષ્પ જે છે એ દ્વિલિંગી અવસ્થામાં જો હોય, બરાબર, એનું આ સ્ત્રીકેશર અને એનું આ પુકેશર, બરાબર છે. તો શું કરવામાં આવશે, જ્યારે પુષ્પ દ્વિલિંગી હોય તો સ્વાભાવિક છે કે ભાઈ માદા સ્ત્રી કેસર જે છે મુખ્ય ભાગ છે એને આપણે દૂર ન કરી શકીએ, પરંતુ પુકેશર છે એને હંમેશા દૂર કરવામાં આવે છે. એટલે જ્યારે આવા પુષ્પો જ્યારે હોય
અત્યારે કોઈ ઈચ્છિત લક્ષણવાળા જનીન ધરાવતી પરાગરજ હોય, કોઈ પુષ્પની પરાગરજ સારા પ્રમાણમાં એવી સારા લક્ષણો ધરાવતી હોય, તો તે પ્રક્રિયામાં શું કરવામાં આવે છે કે જ્યારે પુષ્પ ખીલે છે અથવા તો પરિપક્વ બને છે એની પહેલા ચીપિયાની મદદથી આ પૂકેસર જે છે એને દૂર કરી દેવામાં આવે છે। સ્ત્રી કેસર તો ત્યાં ને ત્યાં જ રહેશે, પરંતુ ચીપિયાની મદદથી પૂકેસરને ધીમે રહીને કાઢી લેવામાં આવે છે, જેને કહેવાશે ઇમેસ્ક્યુલેશન પદ્ધતિ, જેને ગુજરાતીમાં કહેવાશે બંધીકરણ પદ્ધતિ। બરાબર છે? હવે અહીંયા પૂકેસર જોવા મળશે નહીં, એટલે આ પુષ્પ જે છે હવે માદા પુષ્પ તરીકે જ વર્તશે। ખ્યાલ આવ્યો? જ્યારે આટલી ક્રિયા થઈ જશે ત્યારબાદ આખા પુષ્પને એક પ્લાસ્ટિકની બેગ વડે બાંધી દેવામાં આવશે અથવા તો કવર કરવામાં આવશે। આને કહેવાશે બેગિંગ પદ્ધતિ। બેગ લગાવીએ છીએ, જે પ્લાસ્ટિકની કોથળી લગાવીએ છીએ, એને કહેવાશે બેગિંગ પદ્ધતિ। આ પ્રક્રિયાને કહેવાશે વંધીકરણ અથવા તો ઇમેસ્ક્યુલેશન। બરાબર છે? આ માદા પુષ્પ હવે કહેવાશે જ્યારે એનું પરાગાસન ગ્રહણશીલ બનશે, એટલે કે પરિપક્વ બનશે, પરાગરજને ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવશે, તે દરમિયાન આ કોથળીને કાઢી લેવામાં આવશે અને જે ઈચ્છિત લક્ષણવાળી પરાગરજ જે હશે, ઈચ્છિત લક્ષણવાળી પરાગરજ હશે, તેની પરિપક્વ જે પરાગરજ છે પરિપક્વને આની ઉપર સ્પ્રે દ્વારા છંટકાવ કરવામાં આવશે। આટલી ક્રિયા થયા બાદ ફરીથી કોથળીને લગાવી દેવામાં આવે છે। ફલની ક્રિયા થશે, બીજનું નિર્માણ થશે અને ઈચ્છિત લક્ષણવાળા બીજ મળી શકશે। ખ્યાલ આવ્યો? આ થઈ ગયું દ્વિલિંગી પુષ્પની વાત। જો પુષ્પ એકલિંગી હોય, એટલે કે નર પુષ્પ અથવા તો માદા પુષ્પ, માદા પુષ્પની વાત કરીએ આપણે કે પુષ્પ જે છે એકલું માદા પુષ્પ છે, એનું સ્ત્રી કેસર છે, જ્યારે ખીલે છે કડી અવસ્થામાં જ્યારે ખીલે છે તરત જ આ પુષ્પ પર બેગ લગાવી દેવામાં આવે છે, જેથી કોઈ પરાગરજ એની પર પરાગાસન સ્થાપિત થાય નહીં। જ્યારે પરાગાસન ફરીથી પરિપક્વ બનશે, ગ્રહણશીલ બનશે, ત્યારે બેગને હટાવી લેવામાં આવે છે, ઈચ્છિત લક્ષણોવાળી પરાગરજને એની ઉપર છંટકાવ કરવામાં આવે છે, ફરી પાછી એને ઢાંકી દેવામાં આવે છે। આ કિસ્સામાં શું છે? સેમ વસ્તુ બંનેમાં છે, અહીંયા કુકેસરને ચીપિયાની મદદથી ધીમે રહીને કાઢી લેવામાં આવે છે, અહીંયા તો સ્ત્રી કેસર જ છે એટલું, બરાબર? એટલે એને પહેલાં જ્યારે ખીલે છે તરત જ કોથળી લગાવી દેવાની છે, જેથી બીજી પરાગરજ એના પર સ્થાપન પામશે નહીં। આ થઈ આપણી કૃત્રિમ સંવર્ધન પદ્ધતિઓ। હવે જોઈશું બેવડું ફલન। હવે આ છે ભ્રૂણકૂટની અંતઃસંરચના। મેં તમને વાત કરી કે સૌથી પહેલામાં પહેલું જે પરાગાશન પરથી જે પરાગરજની પરાગનલિકા જે વહન પામે છે, આગળ હશે વનસ્પતિ કોષ, પાછળ હશે શું હશે નરકોષ અથવા તો જન્યુકોષ કહેવાશે, અને કહેવાશે વનસ્પતિ પ્રવેશ દરમિયાન આ કોષ નાશ પામે છે અને નરકોષ જે છે એ સંભાજન દ્વારા બે નર જન્યુઓનો વિકાસ કરે છે, જે ક્યાં અંડ છિદ્ર તરફ અહીંયાથી તેઓ પ્રવેશ કરે છે। આ છે તમારી પરાગ નલિકા તરફથી ગતિ કરે છે। સૌથી પહેલામાં પહેલું શું કરશે? તો કે અહીંયા આગળ સહાયક કોષની અંદર પ્રવેશ કરે છે અને પોતાના એક નર જન્યુને અંદર પ્રવેશ કરાવે છે, સહાયક કોષનું વિઘટન કરે છે। જ્યારે અંદર પ્રવેશ કરે છે ત્યારે નર જન્યુને મુક્ત કરીને સહાયક કોષનું વિઘટન કરે છે, થોડા સમય બાદ બીજો સહાયક કોષ જે છે તે પણ વિઘટન પામે છે, નર જન્યુ જે છે અંડકોષના કોષ કેન્દ્રમાં એનું ફલન થાય છે અને દ્વિકીય રચના બને છે, માત્ર દ્વિકીય રચના બને છે, સમજો અહીંયા।
हजु विकास शुरुआत नहीं थई, खाली मात्र द्विकीय रचना बनावे छे। जारे बीजो जे अंडकोष जे बीजो नरजन्यु जे छे ते क्रमशः आगळ गति करे छे, अने द्विध्रुवकायना जे द्विकोषीय रचना छे एनी साथे जोडाईने त्रिकीय रचना बनावे छे। अहींया पण मात्र त्रिकीय रचना बनी छे, अहींया द्विकीय रचना बने छे। त्रिकीय रचना बनी गया पछी तरत ज प्रतिध्रुव कोषो विघटन पामे छे। विघटन पामे छे એટલે માત્ર આખા ભ્રૂણપૂટની અંદર ત્રિકીય રચના દ્વિકીય રચના જોવા મળે છે, ત્યારબાદ દ્વિકીય રચના જે છે વિકાસ પામે છે અને દ્વિકીય રચનામાંથી ભ્રૂણનો વિકાસ થાય છે જે ફલનને અંતે બીજમાં પરિણમશે, બરાબર છે। ત્રિકીય રચના વિકાસને અંતે તે ભ્રૂણ કોષમાં વિકાસ પામે છે, એના અલગ અલગ તબક્કા છે અને જે આપણે નેક્સ્ટ પશ્ચ ફલન ઘટનામાં એના વિશે વિગતવાર માહિતી મળવીશું। ટૂંકમાં જે આવૃત બીજધારી વનસ્પતિ છે એના ભ્રૂણપૂટની અંદર દ્વિકીય ત્રિકીય બે પ્રકારના ફલન થાય છે, આને કહેવાશે બેવડું ફલન। પૂછે મોસ્ટ આઈએમપી બેવડું ફલન સમજાવો, શું લખીશું આપણે? તો કે પરાગરજની પરાગરજ જ્યારે પરાગાશન પર સ્થાપિત થાય છે તે દરમિયાન તે અંકુરણ પામીને પરાગનલિકાનું નિર્માણ કરે છે। આ દરમિયાન પરાગનલિકાની આગળની તરફ વનસ્પતિ કોષ આવેલો છે, એટલે પાછળની તરફ નર કોષ આવેલો છે અથવા જનન કોષ આવેલો છે। વનસ્પતિ કોષ ક્રમશઃ વિઘટન પામે છે, જનન કોષ સંભાજન દ્વારા બે જન્યુઓનું નિર્માણ કરે છે અને તેઓ ભ્રૂણપૂટના અંડ છિદ્ર તરફના છેડા તરફ ગતિ કરે છે અને કોઈ એક સહાય કોષમાં પ્રવેશ કરે છે અને પોતાના એક નરજન્યુને દાખલ કરે છે। તે દરમિયાન જે તે સહાયક કોષ વિઘટન પામે છે, થોડા સમય બાદ બીજો સહાયક કોષ વિઘટન પામે છે અને જે નરજન્યુ દાખલ થયો હતો તે અંડકોષ સાથે ફલન કરીને દ્વિકીય રચના બનાવે છે। માત્ર રચના બને છે, ત્યારબાદ અન્ય નરજન્યુ જે બાકી રહેલો હતો પરાગનલિકામાં તેઓ દ્વિધ્રુવકાયની સાથે ફલન કરીને ત્રિકીય રચના બનાવે છે, અને એક્ચ્યુઅલી કહેવાશે પીઈએન। આ ત્રિકીય રચનાને કહેવાશે પીઈએન અને કહેવાશે પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ, કે જે ભવિષ્યમાં આપણે એને પેન તરીકે ઓળખીશું। પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ કે જે ફિકીય રચના ધરાવે છે, જે ભ્રૂણકોષનું નિર્માણ કરે છે। હવે પશ્ચ ફલન ઘટનામાં ભ્રૂણકોષનો વિકાસ કેમ થાય છે એ જોઈશું, બીજ શું છે, ફળ કેવી રીતે બને છે એ બધા વિશે માહિતી આગળ આપણે હવે જોઈશું આપણે ભ્રૂણકોષ એટલે શું અને તેના પ્રકારો વિશે આપણે આગળ વાત કરી હતી, કે જે ભ્રૂણપૂટ હતું એમાં વચ્ચે જે હતું આ ત્રિકી રચના બને છે, આ 3N હતું જેમાંથી તમને કીધું હતું કે ભ્રૂણ કોષનો વિકાસ થશે, જ્યારે અહીંયા યુગોન જે બને છે એમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે। પ્રથમ આ બને છે, ત્યારબાદ આ બને છે, પછી આનો વિકાસ થાય છે, પછી આનો વિકાસ થાય છે। કેમ એવું? કારણ કે ભ્રૂણ નિર્માણ પ્રથમ થાય છે, ભ્રૂણકોષનું પછી થાય છે, વિકાસ ભ્રૂણકોષનો પહેલાં થાય છે ભ્રૂણનો પછી। કેમ? કારણ કે જ્યારે ભ્રૂણ વિકસતું હોય તે દરમિયાન જે પોષણની જરૂરિયાત રહે છે તે ભ્રૂણકોષમાંથી પૂરી પાડવામાં આવે છે। હવે અહીંયા ભ્રૂણકોષ જે છે આ 3N માંથી બનશે, જોઈ લઈએ કે જે 3N રચના જે છે આપણી, બરાબર, એમાંથી એમાં નામ આપી દીધું કે પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ જે PEN એટલે કહેવાય છે પ્રાથમિક ભ્રૂણકોષ કોષ તરીકે ઓળખવામાં આવે છે। હવે જે 3N જે છે તેમાંથી ક્રમશઃ ભ્રૂણકોષનું નિર્માણ થશે, એના આધારે 3 પ્રકાર આપી શકાય। પહેલું આવશે મુક્ત કોષ કેન્દ્ર ભ્રૂણકોષ, સેકન્ડ આવશે એમાં બહુકોષ કેન્દ્રીય ભ્રૂણકોષ, ત્રીજો પ્રકાર આવશે એનો હેલોબિયલ ભ્રૂણકોષ।
પહેલા જોઈ લઈએ મુક્ત કોષ કેન્દ્ર ભ્રૂણકોષની વાત કરીએ. 3N પ્રકારના જે ભ્રૂણકોષ જે છે આ જે કોષ કેન્દ્ર જે છે આનું જે ત્રિકીય કોષ કેન્દ્ર જે છે અનેકવાર વિભાજન પામે છે અને ઘણા બધા કોષ કેન્દ્રોનું નિર્માણ કરે છે પરંતુ કોષ રસનું વિભાજન થતું નથી. અહીંયા કોષ કેન્દ્રનું જ વિભાજન થાય છે અને કોષ કેન્દ્રનું કોષ રસનું વિભાજન થતું નથી તેથી દરેકે દરેક કોષ કેન્દ્રો મુક્ત અવસ્થામાં જોવા મળે છે અને કહેવાશે મુક્ત કોષ કેન્દ્ર ભ્રૂણકોષ. આ જોવા મળશે નાળિયેર જે છે એમાં જે પાણી રહેલું છે એ આ પ્રકારનું ભ્રૂણકોષ છે. બરાબર છે કે જેમાં મુક્ત કોષ કેન્દ્રો આવેલા છે. હવે બહુ કોષ કેન્દ્રી કોષમાં શું હશે તો કે સેમ તો કે જે આ પરિક દિશામાં જે છે એ આ કોષ કેન્દ્ર જે છે ઘણી બધી વખત વિભાજન પામે છે અને પરિઘીય દિશામાં ગોઠવાય છે. આપણે અલગ કંઈ દર્શાવીશું એને અહીંયા લઈશું આપણે કે ભાઈ આ પરિઘીય દિશામાં કોષ કેન્દ્રો ગોઠવાશે. બરાબર કોષ કેન્દ્ર પરિદિશામાં ગોઠવાય છે અને તેમના કોષ રસનું પણ વિભાજન થાય છે અને તેમની ફરતે આ પ્રમાણે નવી દિવાલનું નિર્માણ થાય છે. આને કહેવાશે બહુ કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ. નાળિયેરમાં જોવા મળે છે આ ભાગ એટલે નાળિયેરનો સફેદ ગર પ્રદેશ કે જે આપણે ખાઈએ છીએ એ ગર પ્રદેશ શું છે બહુ કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ. તમને એક્ઝામમાં પૂછાય કે નાળિયેરનું પાણી શું દર્શાવે છે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ દર્શાવે છે. જ્યારે નાળિયેરનું સફેદ વિસ્તાર જે છે તે ખાવા લાયક હોય છે તે બહુ કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો પ્રકાર છે હેલોવિયર પ્રકાર. એમાં શું થાય છે ખરેખર તો કે એમાં શું જોવા મળશે કે 3N પ્રકારનો જે ભ્રૂણકોષ જે છે પહેલાં બે કોષોમાં વિભાજન પામશે તેમની વચ્ચે નવી કોષ દિવાનું સર્જન થશે. બરાબર છે અહીંયા કેન્દ્ર બે વિભાજન પામે છે બંને ત્રિકીય રચના છે અને દિવાલ બને છે જે પૈકી જે ઉપરનો એ કોષ હશે તેમાં માત્ર કોષ કેન્દ્રનું વિભાજન થશે તેમાં કોષ રસનું વિભાજન થતું નથી. જે અવસ્થા બનશે એ મુક્ત કોષ કેન્દ્રી અવસ્થા બનશે. નીચેનો જે કોષ જે છે એમાં જે વિભાજન થાય છે જેમાં બહુ કોષ કેન્દ્રી એટલે જે પણ કોષો બનશે તેની ફરતે કોષ દિવાલની રચના થાય છે. એટલે કે એકની અંદર જ આ પ્રકારમાં બંને પ્રકારની અવસ્થા જોવા મળે છે. ઉપરનો કોષ મુક્ત કોષ કેન્દ્રી અવસ્થા દર્શાવે છે ત્યારે નીચેનો કોષ જે છે એ બહુ કોષ કેન્દ્રી ભ્રૂણકોષ દર્શાવે છે. આ થયા ભ્રૂણકોષના પ્રકારો. હવે જોઈશું આપણે ભ્રૂણનું નિર્માણ કઈ રીતે થાય છે અને શું કેવા પ્રકારના કેટલા પ્રકારના છે તે વિશે હવે જોઈશું આપણે ભ્રૂણની રચના. ભ્રૂણની રચનામાં આગળ વાત થઈ કે દ્વિકીય યુગ્મન જે છે એ ભાગ લેશે. આ દ્વિકીય યુગ્મનનો જે કોષ જે છે દ્વિકીય રચના ધરાવે છે. સૌ પ્રથમવાર તેમનું વિભાજન થશે સંભાજન અને બે કોષો બનાવશે. આ બંને કોષો દ્વિકીય હશે જે પૈકી ઉપરનો જે કોષ છે એને અગ્રસ્ત કોષ કહેવાશે જ્યારે નીચેનો જે કોષ છે એને તલસ્ત કોષ કહેવાશે. બરાબર છે. હવે શું છે કે જે અગ્રસ્ત કોષ જે છે તે ફરીથી આયામ એટલે કે ઊભું વિભાજન પામે છે. બરાબર આ પ્રમાણે બે કોષો બનાવશે જ્યારે નીચેના જે કોષો જે છે એ અનુપ્રસ્થ વિભાજન પામે છે એટલે કે તેમનામાંથી આડું વિભાજન થશે. અગ્રસ્ત કોષનું આયામ વિભાજન તલસ્ત કોષનું અનુપ્રસ્થ વિભાજન થાય છે. હવે શું થશે તો કે જે તલસ્ત કોષનો નીચેનો કોષ ખરેખર આ રચના જે છે અંડ છિદ્ર તરફ હશે. આ કોષ અંડ છિદ્ર તરફ રહેલો હશે. આ કોષ હવે કોઈ પણ પ્રકારનું વિભાજન દર્શાવતો નથી પરંતુ જે ઉપરનો જે કોષ છે એ 20-25 વાર વિભાજન પામે છે અને આ પ્રમાણેની નીલમની રચના કરે છે.
નીલમની રચના કરે છે. નીચે હશે એનો આ નવિભાજન પામેલો કોષ. ખ્યાલ આવ્યો? હવે જે અહીંયા અનુપ્રસ્થ કોષ જે છે ફરીથી બે માંથી ચાર કોષો બનાવશે. બરાબર? હવે જે આ અનુપ્રસ્થ કોષો જે છે એને કહેવાશે પૂર્વ કોષ અથવા તો પ્રાથમિક કોષ. ફરી એક વાર જોઈ લઈશું કે દ્વિકીય યુગ્મન જે હતું, જે ક્યાં હતું? ભ્રૂણપૂટની અંદર હતું. તેનું આયમ વિભાજન થાય છે, એટલે કે આડું વિભાજન, અનુપ્રસ્થ વિભાજન થાય છે અને બે કોષો બને છે. બે કોષો પૈકી ઉપરના કોષને અગ્રસ્થ કોષ કહેવાશે, નીચેના કોષને તલસ્થ કોષ કહેવામાં આવે છે. અગ્રસ્થ કોષ જે છે એનું ઉભું વિભાજન થાય છે અને કોષો નવા બને છે જે પાસ પાસે ગોઠવાશે. જ્યારે તલસ્થ કોષ છે તેનું હંમેશા આડું વિભાજન થાય છે અને કોષો ઉપર નીચે ગોઠવાય છે. અહીંયા તલસ્થ કોષો જે છે જે પૈકી અંડછિદ્ર તરફનો કોષ જે છે હવે વિભાજન પામતો નથી અને મોટા કદનો જોવા મળશે. ત્યારે આ કોષ એ ક્રમશઃ 25 વખત આશરે 25 વખત વિભાજન પામીને નીલમ નામની રચનાની રચના કરે છે. હવે અગ્રસ્થ કોષ જે છે એ ચાર કોષોમાં વિભાજિત થશે. ચારમાંથી તેઓ આઠ કોષો બનાવશે. બરાબર? આઠ કોષો બનશે. આઠમાંથી 16 કોષો બનશે. આ આઠ કોષો બન્યા બાદ બાકીના આઠ કોષો તેમની ફરતે પરિઘ દિશામાં ગોઠવાશે. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. બરાબર? આ પ્રમાણે આઠ કોષોમાં વિભાજિત થશે. કુલ થાય કેટલા? 16 કોષીય અવસ્થા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 16 કોષીય અવસ્થા થશે. હવે શું થશે? તો કે 16 કોષીય અવસ્થામાં નીચે જે નીલમનો પહેલો કોષ જે છે, નીલમનો પહેલો કોષ જે છે આ નીલમ છે. બરાબર? આપણી અહીંયા મોટો આવેલો છે જે નથી વિભાજન પામેલો એ કોષ. આપણે કામ કરીએ એને અલગ રંગથી દર્શાવી દઈએ, તમે અભ્યાસમાં થોડો સરળ પડે. તો નીચેના કોષ જેનું ગ્રીન કલર દર્શાવીશ, જ્યાં જ્યાં ગ્રીન આવે તો સમજી જવાનું કે એ કોષ કયો છે. જે વિભાજન નથી પામતો તે કોષ કહેવાશે. ચલો લાસ્ટમાં કોષ અહીંયા પણ લઈ લઈશું આપણે ગ્રીન કલર એને. બરાબર? આ છે નીલમના કોષો. નીલમના કોષોમાં જે છે એમાં જે સૌથી પહેલો જે કોષ જે છે એને આપણે ફરી દર્શાવીશું ગ્રીન કલરથી. એને કહેવાશે અધોવર્ધક, અધોવર્ધક કોષ, કે જે હવે માત્ર એ એકલો જ વિભાજનની ક્રિયામાં ભાગ લેશે, બાકીના કોષો ભાગ લેતા નથી. હવે જે અહીંયા અષ્ટક બન્યા, બે અષ્ટક છે, આઠ આઠ કોષના બે સમૂહ બન્યા છે, જે પૈકી બે ભાગમાં એને વિભાજિત કરવામાં આવે તો ઉપરનો અષ્ટક એટલે કે અગ્રસ્થ અષ્ટક અને આને કહેવાશે તલસ્થ અષ્ટક. જે અગ્રસ્થ અષ્ટક જે છે ભવિષ્યમાં, અગ્રસ્થ અષ્ટક જે છે ભવિષ્યમાં પ્રરોહાગ્ર, ઉપરાક્ષ અને બીજ પત્રનું નિર્માણ કરશે. ખ્યાલ્યો? જ્યારે નીચેનું જે અષ્ટક જે છે એ અધરાક્ષની રચના કરે છે. હવે શું થશે કે અધોવર્ધક જે કોષ છે આ સેમ એઝ ઇટ ઇઝ રહેશે. હવે નેક્સ્ટ રચના શું જોઈ શકાય? તો કે જે અધોવર્ધક કોષ જે છે આપણો, અહીંયા બધું પૂછી નાખું છું, અહીંયા ફરીથી જોઈશું આપણે. અધોવર્ધક કોષ જે છે વિભાજન પામીને આઠ કોષીય રચના બનાવે છે. ફરી જોઈએ, આપણું અષ્ટક બનશે આ પ્રમાણે. અષ્ટક જે છે બે ભાગ પડ્યા હતા, ઉપરનું અષ્ટક એટલે કે અગ્રસ્થ અષ્ટક અને કહેવાશે તલસ અષ્ટક કહેવાશે,
નીચે શું આવેલું હશે અધોવર્ધક કોષ આવેલો હશે જે સમભાજનની ક્રિયામાં ભાગ લે છે અને આઠ કોષોનું નિર્માણ કરે છે ખ્યાલ આવ્યો અધોવર્ધક કોષ જે છે સમભાજનની ક્રિયામાં ભાગ લે છે અને આ પ્રકારે આઠ કોષો નિર્માણ પામે છે આ છે આપણો અધોવર્ધક કોષ નીચે જોવા મળશે નીલમના કોષો સૌથી નીચે જોવા મળશે પેલો કોષ કે જે વિભાજનની ક્રિયામાં ભાગ લેતો ન હતો હવે જે ઉપરનું જે અધોવર્ધક કોષ જે છે આ ચાર કોષો જે છે ઉપરના ચાર કોષો જે છે એ ભવિષ્યમાં આદિમૂળ અને પરિઘ પ્રદેશનું નિર્માણ કરશે આદિમૂળ અને પરિઘ પ્રદેશનું નિર્માણ કરશે જેમ નીચેનો જે વિસ્તાર જે ચાર કોષો જે છે એ મૂળ ટોપીની રચના કરશે મૂળ ટોપીની રચના કરશે આ થઈ ભ્રૂણની રચના હવે જોઈશું કે ભાઈ ભ્રૂણના કયા કયા પ્રકારો છે કે ભ્રૂણના પ્રકારો જોવામાં આવે તો સૌ પ્રથમ જે છે તેની રચનામાં ફેરફાર જોવા મળશે સૌથી પહેલા પેલું ગોળાકાર ભ્રૂણ દેખ્યું આપણે કે જે સોળ કોષીય અવસ્થા છે પ્રાથમિક વિસ્તાર જે છે પ્રાથમિક ભ્રૂણ જે છે ધીમે ધીમે ક્રમશઃ એમાં આ પ્રમાણે ખાંચ પડશે આ બધું સેમ જ રહેશે ખ્યાલ આવ્યો અને હૃદય આકારનું બનશે નેક્સ્ટ સ્ટેજમાં શું આવશે આ જે વિસ્તાર જે છે હવે લંબાશે એટલે નેક્સ્ટમાં શું જોઈ શકાશે આખા જે બનશે કોષો આ પ્રમાણેના જોવા મળશે અહીંયા છે આપણા નીલમના કોષો અને અહીંયા છે આપણું આ પ્રમાણે ખ્યાલ આવ્યો હૃદયકાર ભ્રૂણ કહેવાશે ગોળાકાર ભ્રૂણ કહેવાશે અને આ ભ્રૂણ બી આ બી ભ્રૂણનો એક પ્રકાર છે દરેક વનસ્પતિમાં અલગ અલગ પ્રકારના ભ્રૂણ જોઈ શકાય છે હવે જોઈશું કે ભાઈ ભ્રૂણ જે છે જ્યારે ભ્રૂણનો વિકાસ થતો હોય તે દરમિયાન ભ્રૂણકોષ સંપૂર્ણ અવસ્થામાં વપરાઈ જાય છે કેમ કારણ કે ભ્રૂણકોષનું કાર્ય શું હતું વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડવાનું હતું હવે શું આવશે તો કે બીજપત્રો નિર્માણ પામી ગયા ક્યાંથી પામ્યા અગ્રસ્ત અષ્ટકમાંથી સમજો કે ભાઈ આ ભ્રૂણની ધરી છે કોઈ ભ્રૂણ છે આ એની પર ભ્રૂણ ગોઠવાયેલું છે હવે અહીંયા જે છે આ આપણા વિદળીની વાત કરવામાં આવે છે વિદળીમાં વાત કરીશું તો અહીંયા બે અને બીજ પત્રો છે ખ્યાલ આવ્યો આ બંનેને જોડતી રચના અહીંયા ધરો કે એક ધરી આવેલી છે આ ધરીને કહીશું આપણે ભ્રૂણ ધરી આ બધી માહિતી તમે લોકો ધોરણ 11 માં શીખી ગયા છો આનું નામ છે બીજ પત્ર હવે આ ટોચનો જે ભાગ છે આ ટોચનો જે ભાગ છે એને કહેવાશે ભ્રૂણાગ્ર ભ્રૂણનો અગ્ર ભાગ નીચેનો જે છેડો છે એને કહેવાશે ભ્રૂણ મૂળ ભવિષ્યમાં આમાંથી પ્રરોહની રચના થશે આમાંથી મૂળ તંત્રનો વિકાસ થશે બીજું એ ધરી જે છે ધરીથી ભૂણાગ્ર વચ્ચેનો વિસ્તાર ધરીથી ભૂણાગ્ર વચ્ચેનો વિસ્તાર જે ઉપર આવેલો છે તેને કહીશું આપણે ઉપરાક્ષ અને જે વિસ્તાર નીચે આવેલો છે એને આપણે કહીશું અધરાક્ષ આ થયું દ્વિદળીમાં ભ્રૂણની રચના હવે જોઈશું આપણે એક દળીમાં ભ્રૂણની રચના સિમ્પલ છે એકદમ પહેલાં શું જોયું અહીંયા તો કે દ્વિકીય યુગ્મજમાંથી વિભાજન પામે છે બે કોષો બને છે અગ્રસ્ત કોષ તલસ્થ કોષ અગ્રસ્ત કોષ આયન વિભાજન પામે છે અને પૂર્વ ભૂની રચના કરે છે તલસ્થ કોષમાં નીચેનો કોષ વિભાજન પામતો નથી નીલમની રચના કરે છે અધોવર્ધક કોષ એમાંથી બને છે ટૂંકમાં બધી માહિતી જે છે એ જોઈ લીધી હવે જોઈશું એક કોષી ભૂની રચના હવે આપણે જોઈશું એક દળીમાં ભ્રૂણ સેમ એવું જ દ્વિકીય યુગ્મન જ ભાગ લેશે
બે વિભાજન પામે છે જે પૈકી નીચેનો વિભાજન પામશે નહીં ઉપરનો ક્રમશ વિભાજન પામીને નવા અલગ અલગ પ્રકારના ભ્રૂણની રચના કરશે હવે જોઈ લઈએ કે ભાઈ એકદળી વનસ્પતિ જે છે તેમાં જે ભ્રૂણધરી જે છે આ ભ્રૂણધરી સમજો તેની કોઈ એક જ બાજુએ એક જ બીજપત્ર આવેલું હશે અહીંયા એનું નામ આપશે વરુથિકા બીજપત્રને કહીશું આપણે વરુથિકા તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવ્યો એક જ બીજપત્ર આવેલું છે હવે વરુથિકાનો ભ્રૂણધરીનો અહીંયા ભ્રૂણધરીનો અગ્ર છેડો જે છે એને કહેવાશે ભ્રૂણાગ્ર ભ્રૂણનો અગ્રભાગ અને નીચેના છેડાને કહેવાશે ભ્રૂણ મૂળ સેમ પ્રવર્તંત્ર બનશે અને આમાં શું બનશે મૂળ તંત્રની રચના થશે હવે શું છે વરુથિકા અને ભ્રૂણાગ્રનું જે જોડાણ સ્થાન જે છે એને કહીશું આપણે બ્રાક્સ આને કહીશું આપણે અધરક્ષ ક્યારેક ક્યારેક શું હોય છે કે વરુથિકા પ્રદેશમાં જે ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ ચોલ જે ભ્રૂણમૂળ જે હોય છે એ પરિણામે રચના છે એટલે એકચ્યુઅલી ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ જેવી રચના તો જોવા મળશે જ પરંતુ એની અંદર આવા વિવિધ પરિણામે વિસ્તાર આવેલા છે એક દરેક મોટે ભાગે ઘાસ વર્ગની વનસ્પતિ આવશે એટલે એમાં શું હશે આ છે ભ્રૂણ ભ્રૂણાગ્રનો વિસ્તાર એટલે ભ્રૂણાગ્ર ચોલ કહીશું આપણે એને ભ્રૂણાગ્ર કેવા છે આ છે આપણું ભ્રૂણ મૂળ વિસ્તાર ખ્યાલ આવ્યો અને જે અહીંયા અલગ અલગ સ્તર બને છે એને કેવા છે ભ્રૂણાગ્ર ચોલ અને કેવા છે ભ્રૂણ મૂળ ચોલ આ બધી માહિતી તમે ઓલરેડી ધોરણ 11 માં અભ્યાસ કરી ચૂક્યા છે હવે આપણે બીજ વિશે અને ફળ વિશે માહિતી નેક્સ્ટ લેક્ચરમાં મેળવીશું અને અહીંયા આપણો પાઠ અહીંયા ત્યાં કમ્પ્લીટ કરી